મોર્નિંગ બાળકો વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં વિશે પર્યાવરણમાં અભ્યાસ કરીશું પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા છીએ હવે આગળના અભ્યાસની શરૂઆત કરીશું પાઠ તેર પહાડી રહેઠાણો કયો પાઠ છે પહાડી રહેઠાણો આ પાઠમાં પણ આપણે આગળના વિડીયોમાં થોડો ઘણો અભ્યાસ કરી ગયા છીએ હવે આ પાઠનો આગળનો અભ્યાસ શરૂ કરીએ લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે શું કે લેખાની દિવાલો જે હોય છે તે શેની બનેલી હોય છે પથ્થરની બનેલી હોય છે પછી શું કહે છે દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિન્હ બનાવે છે શું કહે છે હવે આ જે દરેક પ્રકાર જે પ્રાણીઓ પાડે છે તે લોકો તો શું કરે છે તેને પોતાના જે પ્રાણીઓને ધ્યાનમાં રાખવા માટે શું કહે છે તે પોતાનું પ્રાણી છે ખોવાઈ ના જાય તેના માટે શું કરે છે તે લોકો ખાસ પ્રકારનું તેના પર ચિન્હ એટલે નિશાની બનાવે છે આ લેખા શું છે તમને ખબર પડીને જ્યાં પ્રાણીઓ આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છે કે જ્યાં આપણે પ્રાણીઓને રહેવાની જગ્યા હોય છે તેને લેખા કહે છે આ લોકો ચાગંપા લોકો હોય છે તે લોકો જ્યાં પ્રાણીઓને પોતે રહેતા હોય છે તે જગ્યાએ પોતાના આજુબાજુમાં પોતાના જે ઘેટા બકરા પાડે છે તે લોકોને રહેવાની જે વ્યવસ્થા કરે છે તેને લેખા કહેવાય છે તો શું કહે છે લેખાની દિવાલો શેની બનાવે છે તે લોકો પથ્થરની બનાવે છે અને શું કરે છે પોતાના પ્રાણીઓ પર ખાસ પ્રકારનું શું કરે છે નિશાની બનાવે છે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે શું કહે છે આ સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ હોય જે જવાન છોકરીઓ હોય તે પ્રાણીઓને ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે અને શું કરે છે તે લોકો લેખાની બહાર તેમને લઈ જાય છે ચાગંપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્વનો ભાગ છે શું કે આ ચાગંપા લોકો છે એ જે જાતિના લોકો છે ચાગંપા જાતિના લોકો તે લોકો માટે પ્રાણીઓ તેમના માટે જીવન તેમના જીવન શું કહે છે જીવનનો મહત્વનો ભાગ છે શું કે એ તેમનો વ્યવસાય છે તેના દ્વારા તે લોકો પોતાની રોજીરોટી કમાય છે શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે શું કે કોઈ તમારી આજુબાજુ કે તમારા ત્યાં કે તમારા ઘરમાં કોઈ એવો કોઈ પ્રાણી છે કે તે તમારા જીવનનો ભાગ છે ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે શું કે ઉદાહરણ તરીકે કોઈ પાલતુ પ્રાણી હોય તમે પાળેલું પ્રાણી હોય અથવા તો તે ખેતી કામમાં મદદરૂપ બનતું હોય એવું કોઈ પ્રાણી હોય તમારા ગામડે તમારું ગા ત્યાં જમીન હોય ત્યાંની વાત ત્યાં હોય કે એના માટે પૂછ્યું છે શું કહે છે અથવા તો તમે ઘરમાં કોઈ પાલતુ પ્રાણી પાડ્યું હોય તેના વિશે કહ્યું છે પછી શું કહે છે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે શું કે આ પ્રાણીઓ છે તે જુદા જુદા જે જે જુદા જુદા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે તે તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે તેવું પૂછ્યું છે પાંચ ઉદાહરણ આપો શું કહે છે એ તમારે તેના ઉદાહરણ આપવાના કીધા છે કે તેના ઉદાહરણ આપો જેવી રીતે કે ગાય હોય તો ગાય તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલી છે તમારી તમે કૂતરો પાડેલો હોય તો એ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલું છે એવી રીતે શું કહે છે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા એવા કોઈ પાંચ પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે તેનું તમારે ઉદાહરણ આપવાનું છે જે તે કે હવે શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ચર્ચા કરો શું કહે છે હવે ઘેટા બકરા જે છે તે બધાને રૂવાટી તો આપે છે રૂવાટીમાંથી આપણે શું બનાવીએ છીએ ઊન આપ બનાવીએ છીએ ને અને ઊનમાંથી સ્વેટર બનાવીએ છીએ તો શું કે એ લોકો રૂવાટી તેમને રૂવાટીની જરૂર પડતી હશે તેવી ચર્ચા કરો એવું કહે છે શોધી કાઢો હવે શું કહે છે શોધી કાઢો તો અમે વાંચ્યું કે ચા ચા ગમ શું કહે છે

ચાંગ થાંગમાં તાપમાન જીરો અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે ક્યાં આગળ જતું રહે છે ચાંગથાંગમાં શું કહે છે ફ ફરી આપણે જોઈએ તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન જીરો અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે ટીવીમાં શું કહે છે ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન જીરો અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું હોય છે તે શોધો શું કહે છે હવે ટીવીમાં જે સમાચાર આવતા હોય છે તેમાં શું કહે છે ભારતના એવા એવા શહેરો કે અથવા બહારના દેશો જ્યાં તાપમાન સેલ્સિયસ જતું રહેતું હોય છે તેવા દેશો કે શહેરો તમે શોધો તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો શું કે છે આવું તાપમાન તમે કયા મહિનામાં જોવાની ઈચ્છા રાખો છો હવે આગળ શું કહે છે શ્રીનગર તરફ હવે શ્રીનગર વિશે દર્શાવ્યું છે તો આપણે શ્રીનગર વિશે વાંચીએ મેં થોડા શું કહે છે મેં થોડા દિવસો ચાગંપા જાતિના લોકો સાથે વિતાવ્યા કોણ કહે છે કૌરવજાની શું કહે છે મેં થોડા દિવસ ચાગંપા જાતિના લોકો સાથે વિતાવ્યા પરંતુ દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો આગળ જવાનો સમય આવી ગયો હતો શું કે પણ દુર્ભાગ્ય એટલે શું કે નસીબે મારે હવે આગળ વધવાનું હતું એટલે મારે તેમના જોડે વિદાય લેવાની હતી મારી પાછા ફરવાની સફર મને દુનિયામાં ખાસ શું કહે છે દુનિયામાં આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે શું કહે છે મારી પાછા ફરવાની આ સફર છે જે તેમને આટલો બધો જે સફર કર્યો તો શું કહે છે એ સફરમાંથી જે મારી પાછા ફરવાની સફર છે એ મને દુનિયાના ખાસ ખાસ પ્રકારના ભાગથી ભાગથી શહેરો તરફ લઈ જશે શું કહે છે કયા તરફ લઈ જશે શહેરો તરફ લઈ જશે જે તંદન જુદી જ દુનિયા જેવું લાગે છે શું કે તે તંદન કેવું લાગે છે જુદી જ દુનિયા જેવું લાગે છે આ વખતે મેં લેહથી શું કહે છે લેહથી જુદો રસ્તો લીધો શું કે આ વખતે મેં કયો રસ્તો લીધો લેહથી જુદો રસ્તો લીધો પછી શું કે છે હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જ જતો હતો શું કે હું શ્રીનગરનો જે રસ્તા હતા તેમાં કારગિલની બોર્ડર જે હતી કારગિલ તરફથી હું જઈ રહ્યો હતો મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા શું જોયું ઘરો જોયા કોણ કહે છે ગૌરવ જાની શું કહે છે મેં બીજી ઘણી બધી અદ્ભુત ઇમારતો જોઈ રસ્તામાં પછી જુદા જુદા શું કરે જુદા જુદી જાતના ઘરો જોયા હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો શું કે શ્રીનગરમાં હું થોડા દિવસ રહ્યો હું ત્યાં ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો હતો શું કે હું ત્યાંના ઘરો હતા તે જોઈને આશ્ચર્ય પામી ગયો હતો નવાઈ પામી ગયો હતો તેમણે મારું દિલ શું કે છે તેમણે મારું દિલ જીતી લીધું હતું કોણે ત્યાંના રહેનારા લોકોએ ક્યાં આગળના રહેનારા લોકોએ શ્રીનગરના રહેનારા લોકોએ કોનું ગૌરવજાનીનું દિલ જીતી લીધું હતું કેટલાક ઘર શું કે કેટલાક ઘર પર્વતો પર હતા શું કે તે ત્યાંના ઘરો કેવા હતા કેટલાક પહાડો ઉપર હતા પર્વતો ઉપર હતા તો કેટલાક પાણી પર તો શું કે કેટલાક પાણી પર હતા તો કેટલાક પર્વતો ઉપર હતા મેં તેના ઘણા ફોટા લીધા શું કે પછી મેં તેમાં જ્યાં જ્યાં જોયું એ બધી જ વસ્તુઓના નવા નવા ફોટા લીધા મારો ફોટો આલ્બમ શું કે છે મારો ફોટો આલ્બમ જુઓ શું કે હવે તમે મારા આ ફોટો આલ્બમ જુઓ છે એના ઉપર આપેલો છે પાના નંબર એકસો અઠ્યાવીસમાં તમે જોઈ શકો છો જો આપ્યું છે ને શ્રીનગ શ્રીનગરના ઘર મારું મોટો શું કે મારું ફોટો આલ્બમ શું કે શ્રીનગરના ઘરો જે કેવા હતા તેના વિશેના ફોટો આલ્બમ બનાવે છે કોને બનાવે છે ગૌરવ જાનીએ તો પહેલાં આપણે જો જે મુસાફરો શ્રીનગર આવે છે તે હાઉસબોટમાં રહેવાનું પસંદ કરે છે જો હાઉસબોટવાળા ઘરો બતાવેલા છે તો શું કે હાઉસબોટ એંસી ફૂટ લાંબી અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી હોય છે તો આ તમારે યાદ રાખવાનું છે કે હાઉસબોટ સૌ હાઉસબોટ એંસી ફૂટ જેટલી લાંબી અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી હોય છે અને તે શેમાં હોય છે પાણીમાં બનેલી હોય છે શું કે જે તેમાં રહેવાનું લોકો જ્યાં મુસાફરી કરવા આવતા હોય છે જે ફરવા આવતા હોય તે લોકો તેમાં રહેવાનું પસંદ કરે છે બીજું હવે આ બાજુમાં જુઓ શું કહે છે શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે શેમાં રહે છે ડોંગામાં રહે છે આ એક પ્રકારનું ઘર છે તે પાણીમાં બતાવેલું છે શું કે આવી બોલ બોટ દાલ સરોવર શું કહે છે દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે શું કે છે આવી બોટ ક્યાં જોવા મળે છે દાલ સરોવર અને જેલમ નદીમાં જોઈ શકાય છે ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે શું કે આ ડોંગા છે તેની અંદર શું હોય છે જુદા જુદા ઓરડાવાળું ઘર પણ જોવા મળે છે તે ક્યાં જોવા મળે છે જુઓ ફરી જુઓ આવી બોટ દાલ સરોવર અથવા જેલમ નદીમાં જોઈ શકાય છે કઈ નદીમાં જેલમ નદી અથવા દાલ સરોવરમાં જોઈ શકાય છે કયું ડોંગા ડોંગા નામનું જે ઘરો બનાવેલા હોય છે ત્યાં ક્યાં જોવા મળે જેલમ નદીમાં અથવા દાલ સરોવરમાં તેવી જ રીતે આ છે હાઉસબોટ ક્યાં જોવા મળે છે શ્રીનગરમાં પાણી ન નદીમાં જે દરિયો કે નદી હોય તેની અંદર જોવા મળે છે હવે તેવી જ રીતે હાઉસબોટની છત ઉપર શું કે છે હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે શું કે હવે હાઉસબોટ તો આપણે જોઈ હવે તેના વિશે જાણીએ શું કે છે હાઉસબોટની છત ઉપર શું છે કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલું હોય છે આ હાઉસબોટની ઉપરની ભાગ ઉપર છત ઉપર આવી કોતરણી કરેલી આવે છે આ ભાતને ખ શું કહે છે ખતમબંડ શું કે ખતમબંડ કહેવામાં આવે છે શું કહે છે ખતમબંડ કહેવામાં આવે છે તેમાં કેવી ભાત હોય છે જે જીક્ષો કોયડા જેવી ભાત પણ હોય છે સેમ આ હાઉસ બોટમાં હોય છે ફરી આપણે જોઈએ શું કહે છે કે હાઉસબોટની છત અને કેટલાક મોટા ઘર પર લાકડાની ઉત્તર ઉપર સુંદર કોતરણી કરેલી હોય છે આ ભાતને ખતમબંધ અથવા તો જીક્ષો કોડાની ભાત હોય તેમ કહેવાય છે તેવી જ રીતે હવે અહીંયા જોઈએ ફરી શું કે કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે હવે કાશ્મીરનું આપેલું છે તો કાશ્મીરમાં જે ગામડાઓનો ભાગ હોય છે તેમાં શું બતાવેલું છે કાપેલા પથ્થરો અથવા તો એકબીજાની એકબીજા પર ગોઠવવામાં આવે છે જે કાપેલા ક હોય છે તે શું કરવામાં આવે છે તેને એકબીજા ઉપર ગોઠવણી કરવામાં આવે છે અને તેના પર કાદવ લગાવીને ઘર બનાવવામાં આવે છે જેમાં લાકડું પણ વપરાય છે ઘરના છાપરા ઢાળ વાળા હોય છે તમે જોઈ શકો છો આ કાશ્મીરના ગામડાઓમાં આવી રીતે ઘર બનાવવામાં આવે છે તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો તેવી જ રીતે હવે થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે શું કે થોડા જૂના ઘરો હોય છે તેમાં ખાસ પ્રકારની આવી બારીઓ જોવા મળે છે જે દિવાલોની બહાર નીકળે છે ક્યાં બહાર નીકળે છે દિવાલોની બહારની સાઈડ નીકળે છે તેને ડંબ કહેવાય છે શું કહેવાય છે ડંબ કહેવાય છે તેમાં સુંદર ભાત હોય છે કેવી ભાત હોય છે સુંદર રળિયામણી ભાત દોરેલી હોય છે ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે શું કે તેની તેની ભા શું કહે છે ભાત જોવામાં અને ત્યાં બેસીને તેને નિહારવામાં ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો જો શું કહે છે જૂના ઘરની ખાસ પ્રકારની બારીઓ જૂના ઘરની ખાસ પ્રકારની બારીઓ આ પ્રકારની હોય છે જો તમે જો જોઈ શકો છો અને શું કહેવાય તેની દિવાલો પર કોતરણી કરેલી હોય છે શું કરેલું છે ડિઝાઇનો દોરેલી છે જુઓ આ બધી દોરેલી છે ને તેને શું કહેવાય છે ડમ કહેવાય છે તેમાં સુંદર ભાતો દોરેલી હોય છે સુંદર ડિઝાઇન દોરેલી હોય છે ત્યાં બેસીને મજા માણવાની અદ્ભુત છે શું કે ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે તેવી જ રીતે અહીં આપેલું છે હવે જોઈએ શું કે અહીં જૂના ઘર પથ્થરો ઈંટો અને લાકડાના બનેલા હોય છે શું કે છે અહીં જૂના ઘરો છે તે પથ્થર ઈંટો અને લાકડાના બનેલા હોય છે દરવાજા અને બારીઓમાં સુંદર મહે મહેરાબ હતા શું કે દરવાજા અને બારીઓમાં કેવું હોય છે સુંદર મહેરાબ હતા કેનું બતાવ્યું છે આ શ્રીનગરમાં શ્રીનગરના ઘરના ફોટાનું આલ્ ફોટાનો આલ્બમ બતાવેલો છે કે શ્રીનગરમાં કેવા કેવા ઘરો તેમણે જોયા તે બતાવ્યું છે કોણે જોયા ગૌરવ જાનીએ જોયા પહેલાં તો જો કહ્યું હાઉસબોટવાળું ઘર જોયું છે એ પછી કેવું જોયું છે જો શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે ડોંગાવાળું ઘર જોયું પછી શું કહે છે હાઉસબોટની ઉપર કેવી કોતરણી કરેલી છે તે ચિત્ર બતાવેલું છે કાશ્મીરના ગામડાના ગામડામાં કેવા ઘરો બનાવેલા હોય છે પથ્થરોના પાટે શું કહે છે કાપેલા પથ્થરોના ઘરો બનાવેલા બતાવ્યા છે પછી શું કહે છે અહીંયા થોડા જૂના ઘરોની ડિઝાઇનો પણ બતાવી છે તેની બારીઓ અને તેની દિવાલો પર કેવી કોતરણી કરેલી છે તે બતાવી છે શ્રીનગરની પછી આ બાજુ શું બતાવ્યું છે અહીં જૂના ઘર પથ્થર ઈંટો અને લાકડાના બનેલા છે અને તેના દરવાજા અને બારીઓ પણ સુંદર મહેરાબ છે એટલે ડિઝાઇનો દોરેલી છે તે બતાવેલું છે આ બધા આલ્બમ આ આલ્બમ તેમણે તૈયાર કર્યો કોણે ગૌરવ જાણીએ ક્યાંનો શ્રીનગરના ઘરનો શું કે શ્રીનગરમાં આવેલા ઘરોનો આલ્બમ તેમણે તૈયાર કરેલો આ આ ચોપડીમાં બતાવેલો છે તો તમે તમારી રીતે જોઈ શકો છો અને નિહાળી શકો છો કે ત્યાં આગળ કેવા ઘરો જોવા મળે છે બાળકો આ પાર્ટનો આપણે આટલા સુધી અભ્યાસ કરીશું આ પાર્ટનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું